हरि ओम। ओम गणानन्द्वा गणपतिगो हवामहे, प्रियानन्द्वा प्रियपतिगो हवामहे, निजीनन्द्वा निजपतिगो हवामहे। वसो मम आमजानि गर्वदमात्ममजासि गर्वदं मह विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्विताय नागाननाय सुप्रिया नविभूषिता वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। मुक्ता विन्द्रमहे मनील धवला चाये मुखे स्त्रीक्षणे युक्ता बिंदु निबंध रत्न मुकुटां तत्वार्थवर्णात्मिकां गायत्री वरदाभयां कुशकृशां शुभ्रकपालं गुणं शङ्खं चक्रमतारविन्दयुगलं हस्ते ब्रह्मतीं भजे गायत्री दक्षं बलं सक्षसूत्रकमङ्गलं रक्तवस्त्राचतुर्वक्त्राहंसवाहिनीं संसिताम् ब्रह्माणि ब्रह्मलोक निवासी गायत्री संसा माता ब्रह्मयोनि नमोस्तुते। सावित्री युति शुक्ल शुक्ल वस्त्रा त्रिशूलिनां त्रिशूलिनी वृषारुढा यजुर्वेदं संसिताम् रुद्राणि रुद्रते विद्या रुद्रलोक निवासिनी सावित्री संसा माता रुद्रयोनि नमोस्तुते। वृदा सरस्वती कृष्णां पीतवस्त्रां चतुर्भुजां शङ्खचक्रगदा पद्महस्तगरुडवाहिनीं बद्रियासंवा विष्णुवादिनीं भारती संसा माता विष्णुयोनि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तयेनं चराचरं तत्पतदस्थितेन तस्मै श्रीगुरुवे नमः। सद्गुरुदेव की ॐ शान्ति शान्ति शान्ति। आजना पवित्र दिवसे गायत्री माता जीनो वार अपने जे रविवार आवे એ રવિવાર નારાયણ સૂર્યનો છે। આજે દરેક દેવી દેવતાઓને આપણે પ્રત્યક્ષ નિહાળી શકતા નથી। નારાયણ જે ઉદય થાય છે એ નારાયણમાંથી બધી શક્તિઓ દરેક દેવી દેવતાઓ એનું મેન સ્થાન નારાયણ છે, સૂર્યના એનો રવિ, રવિ એટલે સૂર્ય, સૂર્યનો આજે વાર એ દિવસે। આજે ઘણા સમય થયા અહીંયા આવવાની અમારી ઈચ્છા હતી। આજે ત્યાં બેનો બધા પધાર્યા, દીદી આવ્યા હમણાં આશ્રમે બે પાંચ દિવસ પહેલા, ત્યારે ચર્ચા થઈ એ પહેલા પણ આવેલા, અને આજુબાજુ કેન્દ્રમાંથી અવારનવાર ગાયત્રી આશ્રમે ઉપલેટાથી જૂનાગઢથી બધા આવે છે બેનો, પણ આજે ઘણા સમયથી આગ્રહ હતો અને માતાજીની અસીમ કૃપા થઈને બહેનોનો ભાવ લાગણી આજે અમને અહીં ખેંચી ગયા, અને એની તપસ્યા આજે અમે આવું પણ ત્યાં પણ અમે જે આવ્યા છીએ કેન્દ્રમાં, જે ત્યાં દર્શન કરવા ત્યાં પ્રસાદ લીધો છે બહુ અદ્યતન, અને આજે સમાજની વચ્ચે ઘણા સમયથી અને ઘણા યુગોથી આપણે સાંભળતા હશો, ઋષિ મુનિઓ હતા, સાધુ સંતો છે, એ પુરુષો ત્યાગ કરીને ઘણા બધા સંસારના વયા કહેવા તો ઘણા જ પાજા બહેનો વિચાર કરીએ, આજે એ બધું ત્યાગ કરીને આજે
કેવડી બધી વ્યવસ્થા, કેવડી બધી સમાજ કલ્યાણ માટે, સમાજનું કલ્યાણ, હિત, શુભેચ્છા અને કલ્યાણ, સત્માર્ગે કેમાં પ્રજા હાલે એના માટે કેવડી બધી મહેનત કરી રહ્યા છે આ બહેનો. આજે ત્યાગ કરીને, એ ઘર, સંસાર, કુટુંબ, પરિવાર બધાનો ત્યાગ કરીને આજે બેઠા છે અને ઘણા બધાને આજે બોધ આપીને સારે રસ્તે વાળી. એટલે આજે કાકુભા જે છે, તરેલિયાના છે, એના માધ્યમથી દાદી વાગે આ બહેનોનો સંપર્ક અને દાદા અવારનવાર ત્યાં આવવાથી, બાજુનું જ ગામ એટલે અવારનવાર વાતચીત થતી હતી, તો એને માટે થઈને આજે અમને એક તક મળી. આજે આ યોગ આશ્રમનો અમને એક દર્શનનો લાભ મળ્યો, આ બહેનોના દર્શનનો લાભ મળ્યો. આજે બહેનો બધા જે કાંઈ ત્યાગ કર્યો છે, અમે અથવા બહેનોએ જે ત્યાગ કર્યો છે ને, એ ત્યાગ કેના માટે છે આપણે બધા વિચાર કરીએ. અમે અમારા આત્માનું કલ્યાણ તો કરવા માટે અમે પ્રભુ ભજન તો કરીએ છીએ, પણ સાથે સાથે આપ સમાજનું, દરેક જીવોનું, ચરાચર જીવ, કીડીથી આવી ઉડી બધા જીવોનું કલ્યાણ થાય એના માટે અમે કાયમી માટે સાધના કરી, પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરી, માગણી કરી કે કેમ આ સમાજ સારે રસ્તે વળે, આધ્યાત્મિકતા કેળવે અને ભૌતિકતાથી થોડા થોડા દૂર રહે. ભૌતિક સુખને હિસાબે આજે સમાજની જે કાંઈ સ્થિતિ બગડી છે એના માટે આજ બહેનો ગામડે ગામડે જઈને, સામેથી જઈને એવડી મહેનત કરીને આજ સમાજને કહે છે કાંઈક આ વળો, આ રસ્તે વળો, આ રસ્તે વળો, ઘણી બધી મહેનત કરી રહ્યા છે. આજે અમે પણ ત્યાં આશ્રમની અંદર અમારો ધ્યેય અને અમારો લક્ષ્ય, આપને જે બેને વાત કરી દીધી, છતાં ધનસુકદા તો અમારે ખૂબ જ પરિચિત છે અને અવારનવાર આજુબાજુ ગમે ત્યાં કથા હોય ત્યારે ત્યાં આવે અને કલાક અડધી કલાક સત્સંગ કરી બેસીએ. અને જ્યારે આ 16મી સાલમાં 551 કુંડી યજ્ઞ કરેલો, તેમાં આજ વ્યાસપીઠમાં જે આજે ધનસુકદા બિરાજમાન થઈને કથાનું રસપાન બધાને કરેલું અને અવારનવાર જોડાયેલા છે, એવી જ રીતે આ બહેનોની સાથે જે યોગિક રીતે, આધ્યાત્મિક ક્ષેત્રની રીતે, એની રીતે અમે પણ જોડાયેલા છીએ. કારણ કે જે એ કરે છે એ જ અમે કરીએ અનુષ્ઠાન કરેલું. 1.25 કરોડ મંત્ર એક આસન ઉપર બેસીને બિલકુલ નીચે આવવાનું, કોઈ મરો ને કમા, મારા શિષ્યા રાજભગતે નાગોદર ગામના આઈના દીકરા છે અને 15 વર્ષની ઉંમરે ભણતા ભણતા એ દફતર મેલીને મારી આરે જોડાઈ ગયા છે. એટલા વર્ષો સાધના કરે છે. આજે આખો આશ્રમ સંભાળે, હું આ સાધના કરું 3.5 વર્ષ, એ અમારું કાર્ય પૂર્ણ થયું 96 સાલમાં. ત્યારે અમે ત્યાં 151 કુંડી યજ્ઞ કરેલો નાગોદર ગામમાં. ત્યાર પછી અહીંયા જે ડેમ છે, ડેમને બાજુમાં એક ટેકરો, એ ટેકરામાં જે અમને એવું થયું કે નથી, ગામ આવી ગયું છે, ગામ કરતાં જો એકાંત મળે એટલે સાધના કરવાનું બહુ આપણે આનંદ થાય, એના માટે અમે એ ટેકરો પસંદ કરીને એની આ સાફસૂફી કરીને એની આશ્રમ બનાવ્યો. અને આશ્રમ બનાવ્યા પછી આજે આશ્રમમાં પગ મેલ્યો 98 સાલમાં. ત્યાંથી અમે ગુરુ શિષ્ય બે એક સંકલ્પ કર્યો કે આપણે આત્માના ઉદ્ધાર માટે ભેટ લીધો છે, સંસાર, કુટુંબ, પરિવાર આ બધી માયા છોડી છે, આત્માનું કલ્યાણ કેમ થાય, આત્માની ગતિ કેમ થાય એને માટે, તો આપણે ભજન કરી લઈએ, માનવ સેવા કરી લઈએ, એ બધું કરી ભજન કરી એને માટે અમે એવો સંકલ્પ કર્યો કે 12 વર્ષ સુધી એ આશ્રમની ગેટ બહાર લઈ જાઓ, એવો સંકલ્પ કર્યો. એ 12 વર્ષ તો થઈ ગયા, પણ બે વર્ષ મંદિરની પ્રતિષ્ઠાની બધી ક્રિયામાં ગયા એટલે અમે 14 વર્ષે ગેટની બહાર પગ દીધો હતો. 14 વર્ષ સુધી ગેટની બહાર. ત્યાર પછી અવારનવાર 1.25 વર્ષના અનુષ્ઠાન, 1.25 વર્ષ સુધી યજ્ઞ કાયમી, અને હાલમાં હમણાં અમે 21 મહિના બેસી ગયા સાધનામાં, એટલે 21 મહિના પછી બહાર નીકળ્યા. અહીંયા આશ્રમમાં આવ્યા પછી જ્યારે 551 કુંડી યજ્ઞ કર્યું, 2 મહિના થયા તો અમે બેસી ગયા 21 મહિના. એટલે અદા સમાજ એમ બોલે
ઘણા વાતો કરતા બાપુ પબ્લિક થી કંટાળી બેસી ગયા, થાકીને બેસી ગયા, કેમ બેસી ગયા છે? આ 21 મિનિટ જ્યારે અમે સાધના કરીને બહાર આવ્યા ત્યારે 2-2 લાખ માણસ હતા ભેરા. અમે મુખ્યમંત્રી પણ ત્યારે દર્શન કરવા માટે આવેલા, એ પણ સ્ટેજ માંથી હતા. ત્યારે સમાજ વતીને વાત કરી, અમે શા કારણથી બેઠા, ક્યાં હેતુથી બેઠા એ આપને ખ્યાલ નથી, એની અમે આપને વાત કરી. 21 મહિના જ કેમ? તો એનું ગણિત કરી તો અમે 7 દિવસ નો પ્રસંગ દેખાયો, 5 દિવસ યજ્ઞ ચાલ્યો, ભાગવત કથા સપ્તાહ. તો એક કુંડ ની અંદર 100-551 કુંડ હોય, એની અંદર કાયમીના 10-10 કિલો લાકડ વપરાય કાષ્ટ. તો એમાં કોઈ કીડી મકોડી જીવાય કોઈ ગઈ છે, એ કેટલા મહિલા છે એની નોંધ લીધી અમે. 32 લાખ જેવા માણસો 7 દિવસમાં ભોજન કર્યું, એને માટે રસોઈ બનાવવા માટે ટ્રક મોટે જે લાકડ બારવામાં આવ્યા, એમાં કેટલાય જીવાત મરી હશે. આપણે પ્રસંગ કર્યો, માણસને આમંત્રિત કર્યા, તો વાહન લઈને બધા આવ્યા, તો એના વાહનના વ્હીલ નીચે કેટલાય ચકડાઈ જીવ મર્યા હશે, માણસના પગ નીચે કચરાણા હશે, આ ધુવાળો લાગવાથી આકાશમાં ઘણા બેટરીયાઓ મર્યા હશે, અને જે કાંઈ દાતા હોય 1 રૂપિયોથી માંડીને 5 લાખ રૂપિયા ઊંધી સહકાર આપ્યો, આ બધું છે, એનો પ્રાયચિત માટે આપણે શું કરવું? એમાંથી કઈ રીતે શીખવું એ વિચારને લઈને 1 દિવસના 3 મહિના હાથ પહેરીને 21 મહિના એક દિવસના 3-3 મહિના નું ભજન જે સાધના, એ એક એક પ્રાયચિત માટે અમે એ મંત્ર જપ અર્પણ કર્યા કે આમાંથી મુક્ત થાય, એ આત્માનું કલ્યાણ થાય, એ જીવને મોક્ષ થાય, અને જે કઈ દાન આપવા વાળાનું પણ કલ્યાણ થાય, એને માટે પ્રાયચિત રૂપે 21 મહિના એક વાર માટે. બીજું, આજે અમારા આશ્રમના આ બધા સમક્ષ વખાણ નથી કરતા, અમારી જે કઈ પ્રણાલી હતા, અમે કઈ રીતે જીવન એક જીવનનું આપને રહસ્ય બતાવીએ છીએ. આજે 35 વર્ષ થયા સાધુ થયા, હજી હાલની તકે અત્યારે પણ પબ્લિકના પૈસેથી સમાજ જે કઈ દાન આપે છે, દાન અમારા શરીર માટે ભૌતિક સુખના સાધન હજી એક પણ વસાવ્યું નથી. અમારા આશ્રમ નથી ટીવી, નથી ટેપ, નથી રેડિયો, નથી ફોન, નથી મોબાઈલ, નથી ગાડી, નથી મોટરસાયકલ કે નથી એસી. આજે અવરો આશ્રમ આવે છે તો મોટરસાયકલ નથી, એક પેદલ સાયકલ રાખી છે, એ ગદેતર ગામમાં દૂધ સાઈડ લેવા જવા માટે એટલું રાખ્યું. આયુર્વેદિક ઔષધિ નું માતાજીની દયાથી જ્ઞાન છે, એટલે HIV, કેન્સર, અનેક પ્રકારના ભયંકર રોગો કાયમીને માટે ટોકન પદ્ધતિ રાખી, 35 ટોકન એટલે 200-250-300 માણસો કાયમી દર્દી હોય છે, એને ચા પાણી, એને જમવાનું, એને દવા બતાવવાનું બધું ફ્રી, કોઈની પાસે એક પૈસો લેવામાં આવતો નથી. આજે દિવસના તો અમે બિલકુલ બહાર આવતા નથી, સાધનામાં જ હોય છે, સાંજે આરતીમાં આવીએ, આરતીમાં આવી પછી દવાખાનામાં બેસી જઈએ, દર્દી જ્યાં સુધી રિયતા સુધી 1.5 વાગે 2 વાગે 2:30 વાગે ઉજાગરું થાય તો દર્દીને નહીં જવા દેવાના, માત્ર બધાની સેવા કરવાની. આ 3 વર્ષ એટલે ઘણાએ કીધું કે આપણે અવળી સાધના કરો, આખો દી આ બેયના થાક લાગે, મેં થાક નથી લાગતો, થાક નથી લાગતો એનું કારણ છે આ બે રોટલી ખાય છે ને એનું વળતર આપીએ છીએ, એમાં થાક ના હોય, અને આત્મા કોઈ રાજી થાય, જેને દુઃખ મટે ઈ આશીર્વાદ દે, એના એના આશીર્વાદ કેવડા મળશે. સાધના કરતા દુવા બહુ મોટી છે, એનો અનુભવ અમે કરી, દુવા બહુ જબરજસ્ત છે. જે માણસ ગમે તે સ્થિતિમાં હોય એ માણસનો દુઃખ ટળે, એટલે અંદરથી આત્માથી એમ કહે છે કે ભગવાન તમારું કલ્યાણ કરે. ઈ આશીર્વાદથી પછી આપની પ્રગતિ, સાધનામાં પ્રગતિ અને આશ્રમમાં પ્રગતિ, સમાજમાં પ્રગતિ. એવી જ રીતે આજે વિશ્વવિદ્યાલય બ્રહ્માકુમારી જે આપને
આબુમાં જબરજસ્ત મેન સ્થળ, અને ત્યાંથી બધા ગામે ગામ સિટીમાં ના બધા બહેનોને જે કાંઈ સમાજનું કલ્યાણ કરવા માટે મોકલેલા, અને એ પણ એવી જબરજસ્ત વ્યવસ્થા કરી અને ઘણું બધું કરી રહ્યા છે. આપણે એને ઊંડાણપૂર્વક સમજો ત્યારે એમ થાય કે આ બધું આ બધાની મહેનત કરવાનું કારણ કોઈને કાંઈ બીજું નથી જોતું, જોઈ છે માત્ર એક આત્માની શાંતિ અને પરમ શાંતિ. આપ બધાને શાંતિ પ્રાપ્ત થાય એના માટે બધા આ મહેનત કરી રહ્યા છે, યોગ કરે, ધ્યાન કરે, સેવા કરે, જે કાંઈ કરી રહ્યા. હેતુ તો અમારું બધાનું આ જ છે, અને બધા સંપ્રદાય ધર્મો બધા જો એક થાય, એકત્રિત થાય. આજ આપણા હિન્દુ ધર્મની અંદર અમે ઘણી વાર એ કહેવા માંગીએ છીએ, કોઈ ધર્મનો ઇનકાર નહીં. પછી અમારા આશ્રમે મોટા મોટી તો એ વ્યાખ્યા છે કે એટલા વર્ષોમાં આજે વીઆઈપી જેવી કોઈ વાત શબ્દ જ નથી, વીઆઈપી કોઈ નહીં. આજે કરોડપતિ અને શ્રીમંત ગરીબ આ જોડા ગોધરિયા કામ કરે, બધા એક જ ભોજન કરે, એનું અલગ ભોજન નહીં, અલગ વ્યવસ્થા નહીં. ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી, આ ત્રણ લક્ષ્ય લઈને આજે આ કાર્યક્રમ ની અંદર ઓચિંતા અનાયાસે મગજમાં એનો તો રોજ ઓચિંતાનું બધું ગોઠવાનું, એમાંય આ સંતો કદાની કથા પૂરી થઈ એ પણ અમને મળી ગયા, અને એ બહેનોની આવવાનું થયું, અને આજે આ બધું જોઈ વાતાવરણ અને બહેનોની મહેનત, એની સેવા, એનું જે જ્ઞાન, આ બધું જાણ અતિ અતિ હર્ષ અને અતિ આનંદ થયો કે આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું આજનો જેતપુર રાજપૂત સમાજ એ પણ બધાએ હાજરી આપી છે, એ પણ જાણીને ખૂબ ખૂબ આનંદ થાય છે. સમાજને રાજપૂત સમાજની અંદર અમે ત્યાં પણ યજ્ઞ કર્યામાં આપના જ્યારે જ્યારે યજ્ઞ કર્યો છે ત્યારે એક તો મોટામાં મોટું અમારું એક કહેવાનું છે, આજ રાજપૂત સમાજની અંદર એક જ વાત હું કહું, ભેટ લીધો છે, કુટુંબ ત્યાગ્યું, સાધુ બન્યા, એ બધું કર્યું છે, બધું બદલે, સાધના બદલે, યોગ બદલે, તપસ્યા કરીએ, યજ્ઞ કરીએ, વાતાવરણ કરી, બધું કરી, ભેટ લે, બધું બદલે, પણ આ બધા સમજી શકો છો લોહી બદલતું નથી, ઈ લોહીના ગુણના અર્થે સમાજ પર જે બે શબ્દો અમારે અવારનવાર ની આવે એટલે બોલાઈ જાય છે, ભાઈ તમારા છીએ અને તમે અમારા રહો, અમે તમારા છીએ. જે કઈ શબ્દો આપણા હિત અને કલ્યાણ માટે કહીએ છીએ, એક તો અમારું મોટામાં મોટું વ્યસન મુક્તિ, વ્યસન મુક્તિ માટે થઈને અમે ઘણી બધી મહેનત કરી, અને ઘણા બધા એવા આપણા યુવાનો આજે દર્દ લઈને આવે એને કહે ભાઈ વ્યસન છોડો, વ્યસન છોડો, વ્યસનથી આપણું બધું બરબાદ થાય છે, શારીરિક તો તકલીફ છે, આર્થિક, સામાજિક, વ્યવહારિક, લૌકિક ઘણી બધી બાબતમાં વ્યસન નુકસાન કરે છે. એમાં અમે ત્યાં આશ્રમની અંદર કહેતા હોય દારૂ જે પીનારા છે એને તો અમે ખાસ કહીએ છીએ કે એટલે તમને કેટલી બરબાદી કરે છે. આજે એક તો પૈસા જાય એટલે આર્થિક સમસ્યા, આજે શરીર બગડે અંદર રોગ થાય શારીરિક, આજે સમાજમાં કોઈ પણ ચિંતા એટલે કે ફળા નથી કરો તો કઈ દારૂ, સમાજમાં સામાજિક લૌકિક રીતમાં ક્યાંય પણ કઈ લેવા જવું છે, ઉછીનું લેવા જવું છે, પૈસા લઈને કઈ જરૂર પડી તો ન્યાય એમ કે કોઈક વ્યવહાર કરો, ધ્યાન રાખજો દારૂ પીએ છે એ નહીં. વ્યવહારિક લૌકિક અનેક કાર્યોમાં વિઘ્ન કરતા છે, અને છેલ્લે છેલ્લે ટાંકે ભેલીને મરી જાય છે એવા અનેક દાખલા જોયા. એને માટે અમે ખૂબ ખૂબ મહેનત કરીએ છીએ સમાજ માટે, સમાજ એકત્રિત થાય, સમાજ ખંભે મિલાવી મિલાવીને કામ કરતા થાય. આજે સમાજની અંદર ટાંટિયા ખેંચ જો ઓછી થઈ જાય તો સમાજ ઘણું બધું કરી શકે એમ છે. એમાંથી મુક્ત થવા માટે ઘણી બધી કોશિશ કરી રહ્યા છીએ. આજે આપણા ઉપલેટા તાલુકા ધોરાજી તાલુકામાં બે ત્રણ ગામ છે, ગામના નામ તો નૈતિક આપણે વાત કરીએ, આજ પેઢીઓ થયા
જે ગામની અંદર અંધશ્રદ્ધાને કારણે અને કેટલી પેઢી તે પરંપરા એક એક વસ્તુ આવી આવતી હતી કે પશુ બલિ ચડતા હતા. ભુવા બારાણીઓના કહેવાથી માતાજીઓને દેવીઓને પશુ બલિ ચડતા હતા. એ ગામમાં 2-25 ચડે બરફમાં, 1-3-5 ચડે, 3-4 ગામમાં થતું. એ બધા ગામના આગેવાનોને આપણે બોલાવી આપના દરબારી જ ગામ આપણે કહીએ તો ધોરાજી તાલુકાના અડવાડ ગામ, ચરેલ ગામ અને સાતોડી ગામ. આ કેટલાક વર્ષોથી પેઢી ત્યાં ચાલુ હતું. આજે ગામના આગેવાનોને બોલાવ્યા અને ચરેલ ગામમાં તો એવી પ્રથા હતી કે પેલા ખોરાનો દીકરો જન્મે એટલે ખોડિયાર માતાજીને ઘેટો ચડાવવાનું વાત આવે. દીકરો જન્મે એને માટે અને ખોડિયારમાં એ કેવી દેવી કોઈ મેલી છે. આજે ચારણ આવી, ચારણ આવીને એક લોહીનો છાંટો ઉડે ને તો સત્યાનાશ નીકળી જાય અને એને ઘેટા ચડાવવા માંગે. અને એક તમે જીવનું બલિદાન દે અને તમારા દીકરાને સુખી રાખવા માંગો એ કેટલી હદે આ સત્ય છે. એના માટે બધું વાત કરી અમે એના પોતાના ગામમાં જઈને આશ્રમ તરફથી ગામને બધે જમાડી અને ગામે ગામે જઈને અમે આજે એ પશુ હિંસા બંધ કરાવી. સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવે આજે મત્સ્ય ઉદ્યોગ વાળા, એને તો આપણે રોકી શકીએ નહીં. સ્વતંત્ર હોય તો આપણે રોકી શકીએ. એમાં ઘણી વાર અમે સત્સંગમાં વાત કરતા કેટલા જીવ ખટારા ભરાઈ જાય, આ જીવ કેટલા મરે છે પણ શું થાય, એક અંદરની એક વેદના હતી. તો આજે રાજકોટના જયેશભાઈ વ્યાસ કરીને બૌદ્ધિક સેવના કન્વીનર છે, બ્રાહ્મણ છે, એ અવારનવાર સત્સંગમાં આવતા ને સાંભળતા એના મગજમાં એવું થયું કે આ બાપુને મનમાં દુઃખ થાય, રંજ થાય છે તો બનવાનું એવું. અને વિજયભાઈ રૂપાણી ચૂંટાઈને મુખ્યમંત્રીભાઈના આજે એને ગાઢ ઘર જેવા સંબંધો એની કાને વાત પહોંચાડી કે વેણુ ડેમ પાસે ગાયત્રી આશ્રમ આવે તો એ પહેલા વિજયભાઈ તો ચૂંટાણા પહેલા 2-3 વાર આશ્રમ ઘણા એ આશ્રમ હું ગયો છું, બાપુને ઓળખું છું. તો એ બાપુના મનમાં દુઃખ છે, આ જીવ ઈચ્છા થાય તો કે તો આપણે નોંધ લઈએ. તો કે આજુબાજુના 14 ગામને સરપંચોની સહી લઈ લ્યો નોટો તો કરી અને એ વિજયભાઈ રૂપાણી મોર મારી દીધી. આજ ગુજરાત સૌરાષ્ટ્રમાં પહેલો એવો ડેમ છે જીવ ઈચ્છા મચ્છી બંધ થાય. જેવું આ બેનો આજે કઈ કરી રહ્યા છે ગાયત્રી પરિવાર વાળા આજે બેનો આવ્યા એની પણ જો આજે ઘણા બધા આજે યજ્ઞમાંથી આવ્યા હાજરી આવી એ જબરજસ્ત છે. બધાને ધન્યવાદ છે. એ કાંઈક ને કાંઈક ધર્મ તરફ આ સમાજ વળે, ધર્મ તરફ વળીને કાંઈક ને કાંઈક આધ્યાત્મિક ક્ષેત્રમાં આવે. પોતપોતાના રીત રિવાજ જે કાંઈ છે આજે મર્યાદા આજે દરેક સમાજની અંદર જો વધારે ને વધારે જો ઘટું મર્યાદા ચૂકતી જાય છે, વસ્તી વધતી જાય છે, વીઘા ઓછા થતા જાય છે, વેસન વધતા જાય છે, ભૌતિકતા ભૌતિકતા એ આજે આપણે એટલો બધો ઘેરો ઘટ્યો છે કે જેને કારણે સમાજ એમાંથી બચી શકે એમ નથી. પણ આવા ધર્મના કેન્દ્રો આવા ધર્મના સ્થાનો ઘણી બધી કોશિશ કરે છે પણ જે ખાતાના જીવ હશે ને એ એમાં જોઈ થાય બધા નહીં થઈ શકે. તમે ખ્યાલ રાખજો છાણ હોય ને છાણ નો પોદરો એમાં કીંગો હોય, એ કીંગાને કાઢી અને એક ઓર વેલી અને એક ઓર છાણ નો પોદરો રાખજો અને એક બાજુ ગુલાબના ફૂલનો ઢગલો રાખજો, એ કીંગો કેમાં જાય? એ ધરા છાણમાં જાય અને ગુલાબના ફૂલની સુગંધી ખબર જ નથી. કેમ કે એ ખાતાના જીવ છે, જે ખાતાના જીવ હશે એ ખાતામાં જ જવાના છે. પણ છતાં સત્સંગ દ્વારા, આવા યોગ દ્વારા, ભક્તિ દ્વારા અને માણસની અંદર દયા, કરુણા, પ્રેમ, લાગણી આ બધું પ્રગટ થાય
તો માનવ ધારે ને તો દાનવ પણ બની શકે, અને માનવ ધારે તો દેવ પણ બની શકે. દેવ ને દાનવ બનવું એ આપણા ઈચ્છાની વાત છે. આપણે ક્યાં જાવ ને કે રસ્તે જાવ એ મેન મુદ્દો એ વસ્તુ છે. ક્યાં જઈ રહ્યા છે એનું થોડુંક આપણે ખ્યાલ કરવાની જરૂર છે, પાછા વળવાની જરૂર છે. દિન પ્રતિદિન આપ તમે જો તો જબરદસ્ત આક્રમણો એવા એવા ઉભા થતા છે. અમે તો કાયમી માટે એ કહેતા હોય છે આપણા હિન્દુ સમાજ અથવા હિન્દુ ધર્મની અંદર દરેક મંદિરોમાં તમે જોઈ આવજો અને જોતા જ હશો, જાય છે ખૂબ માણસ માત્ર ફરવા. આપના મંદિરો, આપના તીર્થો અને આપના તહેવારો જે આધ્યાત્મિક ક્ષેત્ર એ હતા એને આજે આપ મનોરંજનમાં ખપાવી દીધા. એ મોટા મોટું નુકસાન છે. જ્યાં જો ને મનોરંજન દેખાય આધ્યાત્મિકતા નથી. મંદિરોમાં ભરપૂર માણસ દેખાય પણ હાઈ જે આરતી થાય ને તે ઇલેક્ટ્રિક નગારાથી આરતી કરવી પડે એવી પરિસ્થિતિ આપણા હિન્દુના મંદિરોની છે. આ બધા જોઈ શકો. એક ડાલર વગર માણસ એ સમયે ના હોય, ન્યા ન્યા બેઠા હોય હાઈ જી ગઈડા ગુડા ભલે મંદિરો એ જ બેઠા હોય પણ જા પૂજારી આરતી ની તૈયાર કરે ને શંખ વગાડે ને ત્યાં ઉપડે ગાલો બારો નો ટાઈમ થઈ સમય ભાગી જાય. કહેવાનો મતલબ આધ્યાત્મિકતા ક્યાં ગઈ? આજે એટલી ઘડીમાં આપણું શું બગડી જાય? આજે મુસ્લિમ ધર્મની આપણે ટીકા નથી કરતા, નિંદા નથી કરતા, એના ધર્મની અંદર કેટલા મકમ છે અને આપણે કેમ એટલા બધા નાસીપાસ છે એનું કઈ સમજાતું નથી. આજે આપણા મંદિરોમાં નગારો ને ઝાલર વગાડવાળો ઘટે ત્યારે મસ્જિદોમાં નમાજ પઢવામાં જઈતા નથી ને મસ્જિદમાં ને રોડમાં નમાજ પઢી લઈએ. આજ અવડો બધો એનો પ્રેમ અને લાગણી પ્રભુ ધર્મ કેને કેવો એ પ્રશ્ન કે દરરોજે નાય એને ધર્મ કેવો, દરેક ટીલા ટપકા કરીને ધર્મ કેવો, દાઢી જતા વધારે એને ધર્મ કેવો, ફૂલ ચડાવે એને ધર્મ કેવો, આરતી કરે એને ધર્મ કેવો, દાન પૂન કરે એને ધર્મ કેવો, ધર્મ કેને કેવો પ્રભુ? ત્યારે ભગવાન કૃષ્ણ જવાબ આપે છે કે અર્જુન એ ધર્મ નથી, ધર્મને પામવાના રસ્તા છે. જે પૂજા પાઠ કર્મ કાંડ આ બધું જે છે ને એ ધર્મને પામવાના રસ્તા. તો ધર્મ કે સત્ય એ ધર્મ જેની પાસે સત્ય છે, સત્ય આચરણ છે, સત્ય કર્મ છે, સત્ય પૂજા છે, સત્ય ધ્યેય સત્ય લક્ષ્ય છે એ ધર્મ છે. તો એ સત્યતાને પકડવાને ધર્મને જો વરવું હોય તો હાથો ધર્મ એ છે આપણો સત્ય સનાતન ધર્મ. એમ કે સત્યને વરો, જ્યાં સત્ય દેખાય એમાં જોઈ થાવ. આજે અમે ઘણીવાર સત્સંગમાં દાખલો દેતા હોય, લોખંડ છે, લોખંડ એ લોખંડ બહુ વજનદાર છે. આ એક અવળી ખીલી લઈને એને તમે ગ્લાસમાં નાખો તો ભલે, ઢોલમાં નાખો તો ભલે, નદીમાં નાખો તો ભલે, એને સમુદ્રમાં નાખો એ તળિયે જ વહી જાય. કેમ કે લોખંડ એ વજનદાર વસ્તુ છે. હવે એ ખીલીને પાણીમાં તારવી હોય, પાણી ઉપર તારે એવું કરવું હોય તો તમારે ફોરી વસ્તુની અંદર જોઈ કરવું પડે. અવળું કદ આઠી કોઈ મરેલું છે, સૂકવું છે, એ લાકડાની અંદર જોઈ કરજો. એ લાકડા ભેરી ચપ્પર એમ મારા ભાઈઓ આપને ક્યાં કેવા શું એવું થોડું હશે એમાં જોઈ થઈ જાવ. ધર્મના સ્થાનો છે, ધર્મ કાર્યમાં એમાં ક્યાંક જો થઈ જાય એની હારે હારે તરી જાશું. પણ અમને અફસોસ એ થાય છે કે મરેલાનો સંગ કરનારો જીવ કરે. આજે અખતરો કરો તો કરજો. આજે ધોરીઓ આવેલો જતો હોય, નદી આવેલી જાય, પાણીનું વેન આવેલું જતું હોય, એમાં જીવ રૂપે તણાતો હોય છે ને, મકોડો તણાતો જતો હોય છે, એને હાથી કું પડી જાય એની માથે બેસી જાય. પણ હાથી કું મરેલું છે, એમાં જીવ નથી, એની માથે બેસી જાય ને આ જીવ તો ધીરે ધીરે ઠેલે 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 કાંડે પુગાડી દે. એવું મરેલું જીવતાને તારે છે અને આ જીવતા જીવતાનો શંકર બુડે એ પૂજા. કેવા કેવા શંકર ને ક્યાંનો ક્યાં માણસ છે, કેવા કેવા કૃત્ય કરે છે, કેવા કેવા જે જોઈ તો આપણે ઘણું બધું દુઃખ થાય છે. એટલે આપના
હું તો એમ કહું છું ઉભા નવરાજે, આ ધર્મસ્થાનમાં કોઈ પણ ધર્મના સ્થાનમાં આપ જ્યાં જઈ રહ્યા છો, અહીંયા આવો છો, મેળો છો, આજ આ દીદીઓ બધું આપણે જે કે પ્રવચન કે ગાઈડ કરે છે, આ એ તો પોતાનું કરે જ છે. અમે અમારું બધું કાર્ય કરીએ છીએ, પણ આપના માટે કઈ કરીએ છીએ ને, એમાંથી આપને થોડુંક એવું ભાવ થવો જોઈએ કે આપણે શું કામે કીએ છે એનું કારણ એને તમે પૂછો પહેલા, અને પૂછો તો તમને ખ્યાલ આવશે કે બરોબર છે આપણે જે છે આ આપને માટે કીએ છે, એ તો એનું કરે છે. તો જે કાંઈ બોધ ઉપદેશ જ્ઞાન સત્સંગ આ જે કાંઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં જે જે કાંઈ જીવ થઈ રહ્યા છે બધું કરે છે એ બહુ મોટી વાત છે. અને કાયમી માટે અમે વાત કરતા હોય તો, અને એક સત્સંગ કરી દઉં, એક પોઈન્ટ કહી દઉં, એમાં આપણે ખ્યાલ આવે કે આપણે ક્યાં ક્યાં છીએ. એક રાજા હતા ને, રાજા એ ચાર સવાલ પૂછતા હતા કે આ જગતમાં છે ને છે એ હું, નથી નથી ને નથી એ હું, છે ને નથી એ હું, અને નથી ને છે. જે કોઈ આનો જવાબ આપી દે એને 5 સોનામો ઇનામ આપવાની, પણ જવાબ ના આપે એને નજર કે પૂરી દેવાની. ઘણા બધા વિદ્વાનો પંડિતો બધા જાય, બધાને પૂછે કે એક એક આ કે પુરાણમાં પોથીમાં ક્યાં આવતી નથી, 700 જેટલા પુરાઈ ગયા. એના ગામના એક બ્રાહ્મણ હતા મણિશંકર અદાકર, મોટી ઉંમર 75 વર્ષની ઉંમર, પોતે થોડોક અભ્યાસ ઓછો કરેલો એટલે બહુ જ્ઞાની પણ નહીં. હવે એને ત્યાં પોતાના દીકરા એક ને એની દીકરી 11 વર્ષની અને પોતાની વૃદ્ધ અવસ્થા કાંઈ કામ કરી શકે ને એનું પોતાનું ગુજરાન હાલતું હતું, એનો વારો આવવાનો હતો કે તમારે કાલે પ્રશ્ન પૂછવાના, તમારે જવું પડશે. એટલે એ અદા બહુ ચિંતાતુર થઈ ગયા કે આજે મને સવાલ પૂછે, સારા સારા વિદ્વાન પંડિતો પુરાઈ ગયા તો હું કેમ જવાબ આપી શકીએ, હું તો અગણ માણસ છું. એટલે ચિંતામાં જમે નહીં, નિંદર કરે નહીં, એટલે 11 વર્ષની દીકરી પૂર્વની કમાઈ લઈને આવેલી, પૂર્વનું જ્ઞાન. એટલે એ દીકરીએ કીધું, દાદા તમે કેમ ચિંતાતુર છો? એના બેડે તને ના ખબર પડે કે ના, મને વાત કરો શેને કારણે આપ ચિંતાતુર, કે બેટા આજે રાજા બોલાવાના છે, આ 4 સવાલ કરે છે, એ 4 સવાલના જવાબ આપે તો સોના મોર આપવાના, અને જવાબ ના આપે તો નજર ખેત પૂરી દેવાના, તો મારો એમાં વારો આવશે. સારા સારા આપીને જઈએ કે હું જવાબ નહીં આપી શકું તો નજર ખેત થાય તો આપનું કેમ હાલ છે બીજા, એ ચિંતા છે. કે નહીં દાદા તમે ચિંતા ના કરો, સવાલ હું છે રાજા પાસે પૂછ્યો, રાજા પાસે પૂછવા જાય છે સવાલ. લડાઈ જાય 4 વસ્તુ કીધી, ભાઈ છે છે ને છે, નથી નથી નથી, છે ને નથી, નથી ને છે, એ સવાલ લઈને આવે. દીકરીને કીધું, દીકરી કે તો એક કામ કરો, 6 મહિનાની મુદત માંગો, 6 મહિનામાં હું એને જવાબ હું આપી, તમે નહીં. 11 વર્ષની દીકરી એવું શંકર ભાઈ, અને એ વિચારોમાં ને પગલું ભગવાનને પ્રાર્થના કરી અને પૂર્વના જ્ઞાનને હિસાબે એને સમજણ હતી. 6 મહિના થઈ ગયા, દીકરીએ કીધું રાજાને, કહ્યું રથ મોકલો આવું અને જવાબ આપું. રાજાએ રથ મોકલો છે, દીકરી અંદર બેઠા છે અને ગામની બારોબાર નીકળ્યા તો આપને ખબર હોય તો આપણે ગામની પાદરમાં જે આપણે દેવી પૂજક વાઘરી રહેતા હોય, જે ગોઠલા કરતા હોય, બરોદ વેચતા હોય, કુકડા રાખવા લેવા, એ બાઈ રોટલાના બટકા વેચીને ગામમાંથી બહાર આવતી હતી. એટલે દીકરી દેખી કે એક આને રથમાં બેહાલ, તો કહે હારો બેસી જાઓ બે, તમને રાતમાં બોલા ત્યારે બેસાય. ત્યાંથી આગળ આવેલા તો એક યોગી આવેલા હતા, તપસ્વી, કે જે ઉપર આકાશ ને નીચે ધરતી માત્ર એક શરીર ધારણ કાપ અને કમંડળ કાંઈ નહીં, ભગવાનના આધારે મળે તો જમવું, ના મળે તો કાંઈ નહીં, પ્રભુ ભજન કરવું, માનવ સેવા કરવી, એવા એક સંત કોટીના હાથમાં આવતા એક આ યોગીને બેસાડી, એને બેસાડી. ગામની અંદર નગર શેઠ જેને હાથ પેઢી ત્યાં સદાવત આવતી, એક આ શેઠને બેસાડી, આ ત્રણે બેસાડી અને દીકરી અને રથ લઈને ગયા. સભા ભરાણી છે, રાજાને કે પૂછો પ્રશ્ન, આ દીકરી જવાબ આપશે, જા 11 વર્ષની દીકરી જવાબ આપશે. તો રાજા કીધું, ભાઈ છે છે ને છે એ હું, શેઠને ઉભા કરી રાખજે, આ પૂર્વ જન્મની કમાઈ એની જબરદસ્ત હતી, એનું એવડું બધું પુણ્ય હતું, તો નગર શેઠની એનો જન્મ થયો એટલે પૂર્વની કમાઈ હતી, હવે અહીંયા આવ્યા પછી હજી આજે સત્કર્મ કરીને સદાવટ આપે છે, એટલે વાય હતું અહીંયા છે અને પાછું પુણ્ય કમાય છે એટલે પાછું છે,
પૂરો જન્મ માં પાપ કર્મોમાં બાકી નથી રહ્યું, તે તો આ અલ્પિકુમાં જન્મ થયો અને આ જન્મ થયા પછી હજી જીવ મારીને પેટ ભરે છે, એટલે વાઈ નહોતું અહીંયા નથી, ઝૂપડા મારી કઈ ખાવા પીવા કઈ નથી, વાઈ નહોતું અહી નથી, પાછા પાપ કરે પાછું નથી 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 નથી. ત્રીજો સવાલ આવ્યો કે નથી ને છે કઈ યોગી પાસે કઈ નથી, માત્ર શરીર ઢાંકવા કાપડ ને કમળ બીજું કોઈ વસ્તુ નથી, પ્રભુનું નામ છે બીજું કઈ નથી, અટાણી નથી તો પાછું છે, કમાઈ કરી છે. કે ચોથો સવાલ સેને નથી ઈ રાજા તું, જે કઈ પ્રજાનું શોષણ કરી જો કઈ ભેરું કર્યું હશે, પ્રજાને સાંત્વના નહીં આપી હોય, પ્રજાને જો હરખી રખેવાળી નહીં કરી હોય, તો પ્રજાનું ધન ભેરું થયા પછી અટાણે આપને લાગે છે પણ પાછું નથી, ખ્યાલ રાખજો. હવે આપણે કેમ આ સહી ખ્યાલ કરી લેવા, સમાજની વચ્ચે રહી અને જીવન જીવી અને કાંઈ કૃતાર્થ થઈ જાય, જીવન જીવનનું કલ્યાણ થઈ જાય, જે જેની આડે મળો જેની આડે ભળો, એ ભળો તો એવી રીતના હોય. અમે ઘણી વાર મિત્રોની વાત કરી, મિત્રાચારીમાંથી આજે વેસનો એમાં ઘરી ગયા છે, મિત્ર આજે કવિ એમ બોલ્યા છે, મિત્ર એસા કીજીએ ને ધાર સરીખા હોય, સુખ મેં પીછે રહે દુઃખ મેં આગે હોય, આનું નામ મિત્ર કહેવાય. ધાર થઈ જે રક્ષણ કરે, તલવાર ને બંદૂક ની ગોળી સહન એ કરે અને આપનું રક્ષણ કરે, મિત્ર આવો હોવો જોઈએ. સુખ હોય ને ત્યારે આપની પાસે ના આવે, દુઃખ હોય તેથી માથું દેવાય ત્યાર થાય, આનું નામ મિત્ર કહેવાય. આજના મિત્રો ફાકી સોરી 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 ઓળો નથી કાતો, એને કે એક તો લે કટકો, એક તો લે ઓળો, કે મને ફેર ચડે જા તો કા જોઈ દઉં પણ તું લેતો ખરો. એમ કરી કરી એક એક પિયાલીમાંથી પિયાલીમાંથી મોટો લોહી ફુગાવી દીધા, મોટો લોહી છે ડબ્બા સુધી ફુગાવી દીધા. આ સ્થિતિ આજ સમાજની ધીરે 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 ભૌતિકતા અને અણસમજ કહો તો અણસમજ, અજ્ઞાન કહો તો અજ્ઞાન, આજ મનુષ્ય જેવો દેહ ફરી ફરી વાર મને તમને મળશે કે નહીં એની આપને કોઈને ખાતરી છે? આજે આપના જે કઈ આ શિવ બાબાની જે વાત કરે છે તો શિવ બાબા અને શિવ અને શક્તિ એની અખીને જ આ સનાતન ધર્મની ઉત્પત્તિ ક્યાંથી? શિવ અને શક્તિ એમ આપ, આ જીવ અને શક્તિ એમ આપ જે છે એ શિવ, આ શક્તિઓ બધી બેઠી છે. એ શક્તિઓ હતે જો પોતે પોતાના સદાચાર, આજે કાયમી માટે આ બેનો ખાસ આ દીદીઓની ખાસે એ જ કહે છે, બીજું જાજુ કહેવા કરતા એ હું કહે છે, સદવિચાર અને પવિત્રતા રાખો. જેટલી તમારા દેહની જેટલી બાહ્ય છે એટલી આંતરિક જો પવિત્રતા હશે ને તો આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકશું. પણ આજે આપની સમાજની સ્થિતિ કેવી થઈ છે? રસ્તો છે ને રસ્તા, આજ માણસ આપણા હિન્દુ ધર્મમાં ભટકી રહ્યા છે, મુસ્લિમ ધર્મમાં નકર અલ્લાહ અલ્લાહ, એટલે એ લોકો અહીંયા હોય તો ભલે, વિદેશોમાં હોય તો ભલે, આજ એ બધી સ્થિતિમાં એ. પણ આપણે હિન્દુ ધર્મમાં ફાટા ફૂટી થઈને એટલા બધા માણસ અવ્યવસ્થિત થઈ ગયા, પછી અવ્યવસ્થિત થઈ ગયા કારણ સમજી નથી શકતા, એટલે કે આ બધું એક જ છે. આજે નદી વરસાદ વરસે, નદી નાળા શેલા વાયા ઓકરા તો ભરે છે તો સમુદ્રમાં, ચાહે કોઈ આપણો હિન્દુ ધર્મ છે તો ભરે છે તો બ્રહ્મને, બ્રહ્મને શક્તિ જો એ સમજાઈ જાય તો એકબીજાની ટીકા નિંદા ઓલી તે કરતા બધા બધા જે કાંઈ પ્રભાવો છે એ આમ કોઈ ટૂંકાથી થોડુંક થોડુંક આમ ફરવા જાવ પણ થોડો પાંચ પરિસ્થિતિ કેવી થઈ છે સમાજની, માત્ર લાલચ અને સ્વાર્થ માટે માણસ ઘડીએ ઘડીએ પરિવર્તન કર્યા રાખે. ઓમાં જાવ તો આશીર્વાદ મળી જાય, બાપુ પાસે જાવ તો આશીર્વાદ મળી જાય. સમજકારને માનવા વાળી પ્રજા થઈ ગઈ. સમજકાર આપ કેને થયો છો પેલો મુદ્દો તો એ, સમજકાર આપને કેને કહીએ? આ મને ને તમને
માના ગર્ભની અંદર 9 મહિના પેટી પેટમાં ન્યા તમારું રક્ષણ કર્યું, ન્યા પોષણ કર્યું, ન્યા વૃદ્ધિ કરી, આયા જન્મ આપ્યા પછી હાથ પગ મોઢું વાણી દ્રષ્ટિ આ બધું આપ્યું, અને રહેવા માટે ઘર, ખાવા માટે અનાજ, પહેરવા કપડા, કુટુંબ સગા વાલા વેવા, આથી હું સમજકાર હજી તમારે કયો જોઈ છે કે સમજકારને આપ માની રહ્યા છે? તો આજે સાધુ જેવો પાયા આજ ગમે ત્યારે સમજકાર જોઈએ, આશીર્વાદ જોઈએ. આશીર્વાદ હંમેશા આશીર્વાદ માયગા ના મળે તો ખ્યાલ રાખજો, આ કોઈ એવી વસ્તુ નથી. આશીર્વાદ માયગા ના મળે, આશીર્વાદ દુકાને ના મળે વેચાતા, આશીર્વાદ વ્યાજે ના મળે, આશીર્વાદ બેંકમાં ના મળે, આશીર્વાદ કેવી ક્યાં મળે? આશીર્વાદ ક્યાંય મળે નહીં, અને દીધા દેવાય નહીં, લીધા લેવાય નહીં. આશીર્વાદ તો એવું કર્મ કરો કે સામેની વ્યક્તિના નીકળી જાય આશીર્વાદ, તો આપોઆપ નીકળી જાય. આવીને પૈસો પોતાનો ના નાખ્યો, થાળી માંથી લઈને એનો એનો ખકડાટ નાખ્યો, એને ખબર કે આ સુરદાર છે, ખબર નહીં નાખ્યો. પણ હું આંધરો છો, મારી દુવા આંધરી નથી, દીએ ન્યાય આશીર્વાદ જાય, બાકી બીજે પ્રેમ થયો છે, લાગણી થઈ છે, ભાવ થયો છે. આપ પણ બધા અહીંયા આવો છો, જાઓ છો, અને અવારનવાર આવવાથી અહીંથી આપણે સંસ્કૃતિ, સંસ્કાર, પવિત્રતા, આધ્યાત્મિકતા બધું અહીંથી પ્રાપ્ત થશે. એવા જે આ એક જબરદસ્ત આશ્રમ અને કેન્દ્ર બનાવ્યું છે બહેનોએ ખૂબ મહેનત કરીને, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ઘણા સમય આવ્યા ત્યાં પણ તમને એવી ઉત્કંઠા હતી કે જઈને આપણે બહેનોને મળીએ, એટલે અહીં મળવાનો એક આ તો સમય મળ્યો.